નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા સૌથી પહેલાં તો આ વિડીયો છે એ તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આ વિડીયોમાં આપણે ઘણા બધા જમીનને લગતા ઇશ્યુ હોય છે તો એની ખાસ તો વાત કરશું તમારી જમીન છે એ કેટલા વીઘા છે કેટલા એકરમાં છે કેટલા હેક્ટરમાં છે કેટલા મીટરમાં છે બધી જાતના જે જે પેરામીટરો હોય છે જે જે માપણીના માપ હોય છે એમાં તમે તમારા ખેતરને કઈ રીતે એકદમ એક્યુરેટ રીતે ચેક કરી શકો એની આજે આપણે આ વિડીયોમાં વાત કરશું તમારું કોઈ પણ જાતનું ખેતર હોય એને તમે કેટલા વીઘા છે એ તમારે જાણવું હોય તો એકદમ સરળમાં સરળ રીત આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘણા બધા આપણા ચેનલ ઉપર વિડીયા છે એ જમીન માપણીને રિલેટેડ જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો હવે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું જે પ્લે સ્ટોર છે તમારું એ તમારે ઓપન કરી લેવાનું અને પ્લે સ્ટોરની અંદર જઈ અને તમારે ઇઝી લેન્ડ મેઝર લખવાનું છે તો અહીંયા આપણે લખીએ ઇઝી લેન્ડ મેઝર આ રીતનું લખી અને તમારે સર્ચ કરવાનું છે હવે આમાં ઘણા બધા એપ્લિકેશનો તમને જોવા મળશે ઘણી બધી એડવર્ટાઇઝના એપ્લિકેશનો જોવા મળશે એ તમારે એકય જોવાના નથી કારણ કે બધા મેચ ચેક કરી લીધા છે ઓલરેડી અને અહીંયા તમને જે આ એપ્લિકેશન દેખાય છે એ એપ્લિકેશનની અંદર તમારે જઈ અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાનું છે બરાબર મારે અત્યારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે અને તમે જોઈ શકો છો ચાર પોઈન્ટ ચારનું રેટિંગ છે અને એક મિલિયન કરતાં પણ વધારે આ એપ્લિકેશનના ડાઉનલોડ છે અને આ કોઈ જાતનો પ્રમોશનલ વિડીયો નથી ખેડૂતોને ઉપયોગી થાય એવી માહિતી માટે જ વિડીયો બનાવેલો છે એટલે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એમાં અંદર વે જજો હવે બધા સ્ટેપ તમે ખાસ તો ધ્યાનથી જોજો કારણ કે જો તમે સ્ટેપ નહીં જોવું તો ઘણા બધા મિત્રોને એ ઇશ્યુ આવશે કે એને વીઘા નહીં બતાવે મીટર નહીં બતાવે હેક્ટર નહીં બતાવે એટલે હું જે કહું છું એ તમે ધ્યાનથી સાંભળો અને આને ફોલો કરજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ કરી દેજો જેથી એ બધા પણ જાણી શકે હવે અહીંયા આપણે છ ઓપ્શન જોવા મળે છે એમાં એકયમાં જવાનું નથી પહેલાં નંબરનું જે ઓપ્શન તમને અહીંયા દેખાય છે ડ્રો ઓન મેપ કરીને એના ઉપર આપણે ક્લિક કરશું હવે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે તમે કઈ જગ્યાએ છો એ તમારું લોકેશન અહીંયા આવી જશે અને જો કદાચ લોકેશન ન આવે તો તમને અહીંયા જે ઉપર આઇકન દેખાય છે લોકેશનનો એ ટેપ કરી અને તમે ત્યાંથી લોકેશન ઉપર તમારું જે લોકેશન હોય અથવા તો તમારી જમીનનું જે લોકેશન હોય એ લોકેશન ઉપર તમે જઈ અને જોઈ શકો છો હવે હું છે એ એક આપણું ખેતર છે એ ખેતર જ હું તમને બતાવું અને એના ઉપર જ આપણે એક્સપેરિમેન્ટ કરશું કે કઈ રીતે હકીકત છે કઈ રીતે તમે બધી છે માપણી વાપણી કરી શકો અને એક બીજી વસ્તુ એ તમારે ધ્યાન દેવાની છે ઉપર અહીંયા જે આ ત્રણ ડોટ દેખાય છે એના ઉપર ક્લિક કરી અને ખાસ તો અહીંયા એક લખેલા જે આ ઓપ્શન જોવા મળી રહ્યા છે એમાંથી જે એરિયા યુનિટ લખેલું છે એરિયા યુનિટ તમારે ખાસ સિલેક્ટ કરવાનું છે આ જો સિલેક્ટ કરશો નહીં તો તમને ઇશ્યુ આવી શકે એટલે આ એરિયા યુનિટ છે એને આપણે ક્લિક કરી અને સિલેક્ટ કરી લઈએ હવે જો તમે જોશો તો તમારે જે જે માપમાં તમારું ખેતર છે ને માપવું હોય દાખલા તરીકે આના છે પછી એકર્સ છે એરે છે અર્પણ વિઘા બીઘા છે બે પ્રકારના છે એમાં આપણે થોડીક વાત કરશું ઘણા બધા વિઘા છે તમને અહીંયા જોવા મળી રહ્યા છે તો તમારે જો વિઘામાં માપવું હોય તો તમે વિઘા સિલેક્ટ કરી શકો એરિયા એકર જે તમારે સિલેક્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરી શકો હવે આપણે તો ખાસ ગુજરાતની અંદર છે એ કઈ રીતે વિઘા ચાલી રહ્યા છે તો અહીંયા તમને દેખાય છે સ્પેસિફિક રાજસ્થાન અને ગુજરાત માટેનું જે એક ઓપ્શન આપવામાં આવેલું છે અને જો તમારે બીજા કોઈ માપમાં લેશો તો તમારો જે માપ છે એ ચોક્કસ નહીં આવે એનું કારણ છે કે ગુજરાતની અંદર અને બીજા બધા રાજ્યોની અંદર પણ વિઘામાં છે એ ફેર હોય છે ઇનફેક્ટ આપણા ગુજરાતની અંદર પણ વીઘામાં ફેર હોય છે સોળ ગુઠા એ વીઘો થાય છે અને વિગો થાય છે એને પણ તમારે કેવી રીતે કન્વર્ટ કરવું એનો એક વિડીયો મૂકી દીધો છે એકદમ આસાનમાં આસાન રીતનો છે તો એ પણ તમે વિડીયો જોઈ શકશો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ બીજી કઈ લાંબી વાત આપણે કરવાની નથી ગુજરાતના જે વીઘા છે એને આપણે સિલેક્ટ કરી અને આગળ વધશું એડવર્ટાઈઝ જોવા મળે તો એને આપણે કટ કરી નાખવાની છે બીજું એમાં કંઈ કરવાનું નથી હવે આપણે શું કરવાનું છે તો એની હું તમને થોડીક વાત કરું હવે અહીંયા આ જે એક પ્લસની નિશાની છે એના ઉપર આપણે ક્લિક કરી અને અહીંયાથી પાછું આપણે જે ત્રણ ઓપ્શન દેખાય છે આ ઓપ્શનની થોડીક વાત કરીએ તો જો તમારે ડિસ્ટન્સ માપવું એટલે કે કેટલા કિલોમીટર છે કે જે એક પ્રકારનો પોઈન્ટથી બીજા પ્રકારના પોઈન્ટ સુધીનું અંતર માપવું હોય તો તમે પહેલો સિલેક્ટ કરજો અને આપણે તો આપણી જમીન માપવાની છે એટલે જે સેન્ટરમાં વચમાં આવેલું છે એરિયા મેઝર એના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે આપણું આ જે ખેતર છે એને જ આપણે માપવાનું છે એટલે આ ખેતરને આપણે પ્રોપર સેન્ટરમાં લઈ લઈ જો તમારે ઝૂમ આઉટ ઝૂમ ઇન કરવું હોય તો તમે એ પણ આ રીતે કરી શકશો અને જેટલું ઝૂમ કરીને તમે માપશો એટલું પ્રોપર માપ તમને જોવા મળશે કારણ કે આ એપ્લિકેશનનો મેં ઘણી વખત ઉપયોગ કરેલો છે ઘણા બધા અખતરા આ એપ્લિકેશન ઉપર મેં કરેલા છે તો આપણે હવે આ ખેતર છે એને માપવાનું છે તો હું બને એટલું વધારે ઝૂમ કરી લઉં એટલે આપણે જે પ્રોપર માપ છે એ જોવા મળે હવે અહીંયા આપણે એક વખત સિલેક્ટ કરવાનું છે આપણો એક જે શેઢો હોય ત્યાંથી આપણે સિલેક્શન કરવાનું ચાલુ કરવાનું છે હવે આ રીતે આપણે છે એ સિલેક્શન કરતા જશું જે શેઢો છે એ જ આપણે પકડવાનો રહેશે બરાબર આ રીતે આપણે આગળ વધતા જઈએ જેટલું મિત્રો તમે ઝૂમ કરીને સિલેક્શન કરશો એટલો તમારે ફાયદો થશે કારણ કે જો જો અહીંયા આપણું ખેતર છે થોડુંક અંદરની સાઈડ છે તો એ પણ આપણે આમ આગળ પાછળ કરી અને એને કરી શકશું એ થોડીક આપણે પાછળથી વાત કરશું પહેલાં હું અત્યારે વિડીયોમાં તમને બતાવવા માટે ઉપર ઉપરથી સિલેક્ટ કરી લઉં છું તમે એકદમ ડિટેલમાં ભલે તમારે ટાઈમ લાગે સિલેક્ટ કરજો કારણ કે જરીબવાળાઓ પાસે જો તમે ખેતરની માપણી કરાવશો તો તમારે ઘણો બધો ખર્ચો કરવો પડતો હોય છે અને એમાં પણ વારાએ વારો આવે એટલે આપણે મફતમાં કરવાનું છે તો થોડુંક વધારે આપણે એક્યુરેટ કરવાની પ્રયત્ન કરશું આ રીતનું આપણે છે એ આખા ખેતરને સિલેક્ટ કરી લેવાનું છે હવે હું વધારે ટાઈમ બગાડતો નથી અને ફટાફટથી જેટલું ઝડપમાં બને એટલું ઝડપમાં સિલેક્શન કરી લઉં છું તમારે એકદમ ડિટેલમાં એકદમ નિરાતેથી સિલેક્શન કરવાનું છે જેથી કરી અને તમને પ્રોપર માપ જોવા મળે અને તમે પ્રોપર રીતે છે એ આનો ઉપયોગ કરી શકો આ એપ્લિકેશનની અંદર હજી ઘણા બધા એવા ફીચર્સ છે કે જેનો તમે વધારે ઉપયોગ કરી શકો પણ એનો આપણે કંઈક બીજા વિડીયોમાં વાત કરશું જો કે એના ઉપર પણ આપણે વિડીયો બનાવેલા છે તો આ રીતે આપણે ઉપર ઉપરથી સિલેક્શન કરી લઉં છું હું અને તમારો જે છેલ્લે પોઈન્ટ આપણે જ્યાંથી ચાલુ કર્યો હોય ત્યાં જ પોઈન્ટ છે એ ભેગો કરી દેવાનો રહીએ એટલે આ આપણા ખેતરનું આખા ખેતરનું સિલેક્શન થઈ ગયું બરાબર હવે સિલેક્શન કમ્પ્લીટ થઈ ગયું હવે તમને અહીંયા ઉપરની સાઈડ તમે જોશો તો તમને વીઘા છે એ ઓલરેડી મળી ગયા છે કેટલું છે તો કે ઇઠ્યાવીસ પોઈન્ટ ચોપન વીઘાનું માપ છે એ અત્યારે આપણે અહીંયા જોવા મળ્યું છે હવે જો તમને કંઈ ઉપર નીચે લાગે તો આ જે પોઈન્ટ મારેલા છે એ પોઈન્ટને તમે આગા પાછા કરી અને આ રીતે કરી શકો નવું એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો તો આવી બધી વસ્તુ દેખાડશે એને આપણે ઓકે કરી અને સાઈડમાં કરી દેવાની દાખલા તરીકે અહીંયાથી છે આપણું થોડુંક અંદર આવી ગયું છે તો તમે આમ કરી અને એને બહાર લઈ શકો બરાબર જે રીતે તમારે કરવું હોય એ રીતે તમે કરી શકો હું તમને બધું આસાનીથી સમજાઈ જાય એટલા માટે છે એ બધા ફીચર તમને બતાવું છું અહીંયા આપણું જે ખેતર છે એ ઇઠ્યાવીસ પોઈન્ટ અઠ્ઠાવન વીઘામાં થયું અને આ પેરામીટર છે પણ એને આપણે કાંઈ જોવાની જરૂર નથી હવે વીઘામાં તમારે જો કાંઈ ઉપર નીચે કરવું હોય અથવા બીજું કોઈ માપ તમારે જોવું હોય તો તમે અહીંયાથી એને સિલેક્ટ કરી લ્યો તો તમને એ માપ પણ જોવા મળી જાય પણ આપણે જે મેન છે વીઘામાં જોવાનું છે એટલે આપણું માપ છે ઓલરેડી આપણે મળી ગયું છે હવે આપણે આ જે માપ છે એને જો તમારે સેવ કરવું હોય તો અહીંયા આ જે સેવનું ઓપ્શન છે એના ઉપર તમે દબાવી અને એને સેવ પણ કરી શકો પણ એના માટે આ લોકો ગૂગલ આઈડી માગે છે જે આપણે દેવાની કાંઈ જરૂર નથી કારણ કે આને સેવ કરવું પણ આપણા માટે કંઈ જરૂરી નથી એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો ગૂગલ આઈડી દેજો નહીં કારણ કે બધી ડિટેલ છે તમારી અહીંયાથી એક્સેસ કરી શકે જેથી કરી આપણે એ વસ્તુ કરવાની નથી અને એક ખેતર આપણું મપાઈ ગયું હોય અને હવે તમારે એમ થયું હોય કે મારા સેઢા પાડોશીનું ખેતર છે મારે માપવું છે તો એના માટે તમને જે આ ઉપર સરવાળાની નિશાની દેખાય છે એ સરવાળાની નિશાની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે એક લખેલો દેખાય છે થઈ બે આપણે એક એ પણ અખતરો કરીએ અહીંયા મેં ક્લિક કર્યું હવે એ તમને પૂછે કે ભાઈ તમારે આમાં શું કરવું તો આ એરિયા માપો હોય આપણે એટલે જે આપણે સિલેક્ટ કર્યું એ જ રીતે કરી લેવાનું હવે તમે જોવો અહીંયા એક અને બે બંને થઈ ગયું હવે એ જ રીતે તમે કોઈ બી સધા પાડોશીનું ખેતર તમારે માપવું હોય કે જે માપવું હોય તમે માપી શકો કહેવાનો મતલબ એ છે કે બે ત્રણ વધારે તમે ખેતરો એક ભેગા માપો હોય તો એ પણ માગી માપી શકો આપણું એક ખેતર માપેલું છે એની બાજુમાં આપણે એક બીજું કટકું માપ્યું છે જે કેટલું છે તો કે સાત પોઈન્ટ નેવ્યાસી વીઘા થયું છે અને આ રીતે તમે એકડા અથવા તો બગડા ઉપર જઈ અને બે ખેતર તમે સિલેક્ટ કરી શકો અને આમાં કંઈ સુધારા વધારા કરવો હોય તો તમે આ રીતે સુધારા વધારા કરી શકો તો આ રીતે છે તમે તમારા ખેતરની માપણી કરી શકો તમે એક સારો એવો અંદાજ કાઢી શકો કે તમારું ખેતર છે એ કેટલા વીઘામાં છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે આગળ આ જ વિડીયો મૂકેલો હતો પણ એમાં પ્રોબ્લેમ આવતા હતા જેથી કરી ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હતા વીઘા મળતા નથી એપ્લિકેશનમાં ઘણા અપડેટ થયા હતા જેથી કરી અને આ બીજો મેં વિડીયો બનાવી દીધો છે હવે આમાં તમારે સરખું ભાગ કેવી રીતે પાડવા એ પણ તમને ફીચર જોવા મળી જાય પણ એ આપણે કંઈક નવા વિડીયોમાં વાત કરશું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક મારી દેજો અને એક ખેતરના બે સરખા ભાગ કેવી રીતે કરવા દાખલા તરીકે આ ખેતર છે એના બે સરખા ભાગ કેવી રીતે કરવા ત્રણ સરખા ભાગ કેવી રીતે કરવા જેમ બધા ભાઈઓના ભાગ પડે ત્યારે સરખા ભાગ કરતા હોય તો એના માટે જો તમારે વિડીયો જોતો હોય તો એ પણ આપણા ચેનલ ઉપર મૂકેલો છે અને નવો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આપણે એક નવો વિડીયો પણ બનાવી દેશું બાકી વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો ઘણી બધી ઉપયોગી માહિતી તમને આ વિડીયોમાંથી મળી હશે એટલે વિડીયોને લાઈક કરી તમારા જે ખેડૂત મિત્રોનું ગ્રુપ હોય બધેમાં વિડીયોને મોકલી દેજો જેથી આ જે જરીબવાળો પ્રશ્ન છે અથવા તો ખેતર કેટલા વીઘા છે એ જે પ્રશ્નો છે એ બધેનો સોલ્યુશન તમને માત્ર આ એક જ વિડીયોમાંથી જોવા મળી જશે અને હા આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે કિશન પિંડારીયા નામનું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નીચે કોમેન્ટમાં પણ જણાવજો કે હવે નેક્સ્ટ વિડીયો આવો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર